વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પુનઃસંયોજન ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો જે છે એ આપણે ચાર ઉપકરણોની વાત કરેલી. હવે આ જે ચાર ઉપકરણો છે કે જેની મદદથી આપણે પુનઃસંયોજન ડીએનએ ટેકનોલોજી જે છે એમાં કઈ રીતે આપણે ડીએનએ જે છે ઈચ્છિત ડીએનએ અથવા તો વિદેશી ડીએનએ અથવા તો આપણો બહારનો જે ડીએનએ જે છે એ ડીએનએને આપણે કોઈ એક સજીવમાંથી મેળવી અથવા એને અલગ કરી ઉત્સેચકની મદદથી એને કાપી અને ત્યાર પછી આપણે આ ડીએનએ જે છે એને વાહક સાથે જોડીએ છીએ. હવે આવા વાહક સાથે જ્યારે આપણે ડીએનએને જોડીએ એટલે એવો ડીએનએ જે છે એ જ્યારે યજમાનની અંદર દાખલ થાય ત્યારે યજમાન કોષ જે છે, ખાસ કરીને સુકોષ કેન્દ્રી કોષો જે છે, એની અંદર રહેલા એના જે સ્વયંજનન પામતું જે જનીનદ્રવ્ય જે છે એની સાથે જોડાય છે. અને ત્યાર પછી એ યજમાનનું જનીનદ્રવ્ય જ્યારે સ્વયંજનન પામે અથવા તેનું રંગસૂત્ર જે છે જ્યારે સ્વયંજનન પામે ત્યારે એની સાથે સાથે આ દાખલ થયેલો જોડેલો પુનઃસંયોજિત ડીએનએ જે છે એ પણ સ્વયંજનન પામી શકે છે. તો આપણે એ ઉપકરણોની અંદર વાત કરી અને ત્યાર પછી યોગ્ય વાહકની મદદથી આપણે એને યજમાનની અંદર ગુણિત થવા માટે આપણે દાખલ કરીએ છીએ. એના માટે આપણે યોગ્ય સક્ષમ યજમાન જે છે એને પસંદ કરીએ. હવે જ્યારે યજમાનની અંદર આવા પુનઃસંયોજિત ડીએનએ અથવા આરડીએનએને આપણે દાખલ કરવો હોય તો એ ડીએનએને આપણે સીધે સીધો યજમાનના કોષના કોષની અંદર દાખલ કરી શકતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે કોષરસ પટલ જે છે એ આવા ડીએનએને પસાર થવા દેતો નથી, કારણ કે ડીએનએ જલાનુરાગી અણુ છે. એટલે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાને પ્લાઝમિડ માટે પ્લાઝમિડ જે છે એને સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલા એને સારવાર આપવી પડે અને આવી જુદી જુદી આપણે સારવારો જે છે એ આપણે જોયેલી યજમાન કોષની અંદર વિદેશી ડીએનએને પ્રવેશ કરવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની આપણે વાત કરેલી. તો ચાર પદ્ધતિઓની આપણે વાત કરેલી. એ સિવાય પણ બે પદ્ધતિઓ બીજી છે, વિદ્યુત છિદ્રતા અને મેદસ્વીકરણ. વિદ્યુત છિદ્રતા એને કે ઇલેક્ટ્રોપોરેશન જે છે કે જેમાં ડીએનએને એટલે કે આરડીએનએને પ્રવેશ કરવા માટે કોષરસ સ્તરને પ્રવેશશીલ બનાવવા માટે આવા જે કોષો જે છે એને ઊંચા વીજ પ્રવાહના ત્વરિત થડકાર અથવા તો ધબકાર આપવામાં આવે એટલે એની અંદર આ ડીએનએ આરડીએનએ છે સરળતાથી પસાર થઈ શકે. બીજી એક પદ્ધતિ છે જેને કહેવાય છે મેદસ્વીકરણ લિપોફેક્શન. તો આ લિપોફેક્શન અથવા તો મેદસ્વીકરણ પદ્ધતિની અંદર આપણે આરડીએનએને ચરબી અથવા તો આપણે જેને મેદ કહીએ છીએ એ મેદથી આવૃત કરવામાં આવે. હવે ડીએનએ આરડીએનએને મેદથી આવૃત કરીએ એટલે સ્વાભાવિક છે કે આવો મેદ આવૃત આરડીએનએ જે છે એ કોષરસ પટલના દ્વિસ્તરીય લિપિડ પટલમાંથી સરળતાથી પસાર થઈ જાય. એટલે આ કોષરસ સ્તર જે છે એ લિપિડથી આવૃત આરડીએનએ જે છે એને કોષરસ સ્તરમાંથી પ્રવેશવાની અનુમતિ આપે છે. આ બધી પદ્ધતિઓ છે. હવે આપણે વાત કરીશું પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. આપણે આ બધા ઉપકરણોની વાત કરી પછી એની ક્રિયાવિધિ જોઈએ, આપણે પ્રોસેસ કેવી રીતે ટેકનોલોજી જે છે કે જેના મદદથી આપણે રિકોમ્બિનેટ ડીએનએ જે છે એને આપણે મોટી સંખ્યામાં ઉત્પન્ન કરી શકીએ અથવા પેદા કરી શકીએ. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જે છે કે જેમાં ચોક્કસ ક્રમના સોપાનો છે અને આવા સોપાનો જે છે એ છ પ્રકારના છે. ચોક્કસ ક્રમના છ સોપાન છે એટલે કે છ સ્ટેપ છે. છ સ્ટેપની અંદર આપણે આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ દ્વારા આપણે મોટી સંખ્યામાં આરડીએનએની નકલો અથવા તો એના એકમો જે છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આવી જે છ સ્ટેપ છે અથવા સોપાનો જે છે એમાં એક છે ડીએનએનું અલગીકરણ. આપણે અગાઉ ડીએનએના અલગીકરણની વાત તો કરી ચૂક્યા છીએ પણ એ પણ અહીંયા આગળ ક્રિયાવિધિની અંદર આવે. બીજું છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની મદદથી, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક જે છે એ ન્યુક્લિયેઝ
ની મદદથી ડીએનએ નું અવખંડન, ડીએનએ નો ટુકડો જે છે એ ટુકડો આપણે બનાવવો પડે. ત્યાર પછી ત્રીજું છે ઈચ્છિત ડીએનએ જે છે એ ડીએનએ ના ખંડનું અલગીકરણ. ચોથું સ્ટેપ જે છે અથવા તો સોપાન જે છે એ છે વાહકમાં આવા અલગીકરણ કરેલા ડીએનએનો જે ખંડો જે છે એ ખંડોનું વાહક સાથે જોડાણ. પાંચમું સ્ટેપ છે ત્યાર પછી એને યજમાનમાં આવા જે આરડીએનએ જે છે અથવા તો પુનઃસંયોજિત ડીએનએ જે છે એ ડીએનએનો પ્રવેશ. અને છઠ્ઠું સ્ટેપ જે છે એ છે યજમાન કોષ જે છે એ યજમાન કોષોનું માધ્યમમાં, ચોક્કસ માધ્યમની અંદર અથવા તો પોષક દ્રવ્યયુક્ત માધ્યમ જે છે એ માધ્યમમાં વ્યાપક સ્તરે એટલે કે મોટા પ્રમાણમાં અથવા તો વિપુલ જથ્થામાં એનું સંવર્ધન કરવામાં આવે અને સાથે સાથે ઈચ્છિત નીપજો જે છે આપણે જે આપણે નીપજો મેળવવા માંગીએ છીએ આપણી ઈચ્છા મુજબની તો એ નીપજોનું એમાંથી છેલ્લે નિષ્કર્ષણ કહેવામાં આવે. તો આ છ સોપાન છે, બરાબર. ડીએનએનું અલગીકરણ, બીજું છે રિસ્ટ્રિક્શન એન્ડિયોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન, ચોથું છે ઈચ્છિત ડીએનએનું અલગીકરણ, ચોથું છે વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ, પાંચમું છે યજમાનમાં આરડીએનએનો પ્રવેશ, છઠ્ઠું છે યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન અને ઈચ્છિત નીપજોનું નિષ્કર્ષ. તો આવા જે છ સ્ટેપ જે છે એ છ સ્ટેપની આપણે વધારે ડિટેલની અંદર આપણે વાત કરીશું. આપણે આ દરેક સ્ટેપ જે છે એને ફરાફરતી લઈએ. સૌથી પહેલા આપણે ફર્સ્ટ સ્ટેપ જે છે એની વાત કરીએ. જનીન દ્રવ્ય જે છે અથવા તો ડીએનએ એનું અલગીકરણ, આઇસોલેશન ઓફ જીનેટિક મટીરિયલ કેવી રીતે અલગીકરણ કરવામાં આવે. અગાઉ પણ આપણે વાત કરી કે જ્યારે કોઈ પણ ઈચ્છિત સજીવના કોષની અંદર રહેલા ડીએનએને આપણે અલગ કરવો હોય તો એને જ્યારે આપણે અલગ કરીએ છીએ ત્યારે આવા ડીએનએની સાથે કોષની અંદર રહેલા કેટલાક બૃહદ અણુઓ જે છે પણ જોડાયેલા હોય, એટલે શુદ્ધ સ્વરૂપમાં આવો ડીએનએ આપણે મેળવી શકતા નથી. તો એની સાથે જોડાયેલા જે બૃહદ અણુઓ જે છે એને જુદી જુદી સારવાર આપવામાં આવે અને એ સારવાર આપી અને આપણે શુદ્ધ સ્વરૂપમાં ડીએનએનું અલગીકરણ કરીએ છીએ. તો આપણને ખબર છે કે બધા જ સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય જે છે એ ન્યુક્લિક એસિડ છે અને આ આનુવંશિક દ્રવ્ય એને કે ન્યુક્લિક એસિડ એ બે પ્રકારના છે. આમ તો જોવા જઈએ તો એક છે ડીએનએ અને બીજો છે આરએનએ. પણ અહીંયા આગળ આપણે ડીએનએની વાત કરીશું. મોટાભાગના સજીવોની અંદર તમે જુઓ તો આપણને આવો ડીએનએ જે છે એ આવેલો જોવા મળે છે અથવા તો અમુક જ સજીવો એવા છે કે જે આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે છે. હવે આ જે ડીએનએ જે છે એ ડીએનએનું આપણે અલગીકરણ કરવાનું છે. તો શું કરવું પડે? સૌથી પહેલા આપણે જે ઉપકરણોની અંદર જે જોયા એ જ પદ્ધતિઓ જે છે અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં તમારે આપણે જે ડીએનએ જે છે એ ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, આપણે બે ઉત્સેચકની વાત કરી હતી બરાબર, એમાં એક એક્ઝો ન્યુક્લિયેઝ અને બીજો એન્ડોન્યુક્લિયેઝ. રિસ્ટ્રિક્શન એક્ઝો ન્યુક્લિયોજી એસિડ જે છે ન્યુક્લિક એસિડ એ ડીએનએને છેડા ઉપરથી કાપે, આગળનો છેડો હતો તો પાછળના છેડા ઉપર,
જ્યારે આ એન્ડોન્યુક્લિયસ જે છે એ ડીએનએને અંદરથી કાપે અને એવા સ્થાનેથી કાપે કે જ્યાં આગળ છ નાઇટ્રોજન બેઝની જોડી આવેલી હોય, એને આપણે આવશ્યક ક્રમ કહીએ છીએ. તો આવો નિશ્ચિત વિશિષ્ટ ક્રમ જે છે કે જ્યાં છ નાઇટ્રોજન બેઝની જોડી આવેલી હોય ત્યાંથી એ આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એની મદદથી આપણે ઉત્સેચકને અરે સોરી ડીએનએને કાપીએ છીએ. તો આ ઉત્સેચકો જે છે એની મદદથી કાપવા માટે તે શુદ્ધ સ્વરૂપે બીજા મહાઅણુઓ જે છે અથવા તો બૃહદ અણુઓ જે છે એ અણુઓથી મુક્ત હોવો જોઈએ. પરંતુ જ્યારે આપણે આવા ડીએનએને કોઈ પણ યજમાનમાંથી પસંદ કરીને અલગ કરતા હોઈએ ત્યારે એ ડીએનએ જે છે મુક્ત સ્વરૂપમાં હોતો નથી અથવા તો શુદ્ધ સ્વરૂપમાં હોતો નથી, કારણ કે એની સાથે સાથે કોષની અંદર રહેલા કેટલાક બૃહદ અણુઓ જે છે અથવા તો મહાઅણુઓ જે છે પણ જોડાયેલા હોય છે. એટલે આપણે આવા બૃહદ અણુઓ જે છે એનાથી એને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા પડે. હવે ડીએનએ જે છે એ ડીએનએ કોષના કોષ કેન્દ્રની અંદર પટલો વડે ઘેરાયેલું હોય. એટલા માટે આપણે કોષોને જ્યારે ખોલીએ અથવા તો એને તોડીએ, તો કોષોને જ્યારે આપણે તોડીને ખોલીએ તો એની સાથે સાથે બીજા બૃહદ અણુઓ જે છે એ બૃહદ અણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન, પોલીસેકેરાઇડ, પોલીસેકેરાઇડ મતલબ કાર્બોદિત, બરાબર, એમાં કાર્બોદિતમાંથી બધા મોટા ભાગે કયા હોય પોલીસેકેરાઇડ પ્રકારના કાર્બોદિતો હોય, તો એ પણ એની સાથે જોડાયેલા હોય. કેટલાકની સાથે લિપિડ બૃહદ અણુ જે છે એ પણ ડીએનએને જ્યારે આપણે મુક્ત કરીએ ત્યારે લિપિડની સાથે આવો ડીએનએ જે છે મુક્ત થાય છે. હવે આવો ડીએનએ જે છે શુદ્ધ સ્વરૂપમાં નથી, એટલે આપણે એને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે આવા જે બૃહદ અણુ સાથે જોડાયેલો જે ડીએનએ જે છે એ ડીએનએને આપણે જ્યારે મુક્ત કરીએ છીએ ત્યારે માનો કે આપણે એને બેક્ટેરિયલ કોષોમાંથી મુક્ત કરીએ, આપણે બેક્ટેરિયલ કોષોમાંથી આવું કોઈ ડીએનએ લઈએ, અથવા તો આપણે વનસ્પતિ કોષો જે છે અથવા તો આપણે પ્રાણી પેશી જે છે એ પ્રાણી પેશીને જ્યારે આપણે આવો ડીએનએ જ્યારે એમાંથી મેળવતા હોઈએ ત્યારે એને જુદા જુદા ઉત્સેચકો દ્વારા સારવાર આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ બેક્ટેરિયલ કોષમાંથી આવો ડીએનએને અલગ કરતા હોઈએ તો એને લાઇસોઝાઇમ નામનો એક ઉત્સેચક છે એની સારવાર આપવામાં આવે. એટલે શું થાય, એમાંથી આ બેક્ટેરિયલ કોષોમાંથી ડીએનએ જે છે આપણને શુદ્ધ સ્વરૂપમાં મેળવે. દાખલા તરીકે આપણે વનસ્પતિમાંથી કોષ મેળવતા હોઈએ તો એને સેલ્યુલેઝ ઉત્સેચક જે છે એની સારવાર આપવામાં આવે. માનો કે આપણે કોઈ ફૂગમાંથી આવો ડીએનએનો ટુકડો મેળવીએ છીએ તો એને કાઇનેટેઝ નામના ઉત્સેચકથી સારવાર આપવામાં આવે. તો આવા જુદા જુદા ઉત્સેચકો જે છે એ દાખલા તરીકે લાઇસોઝાઇમ, બરાબર, સેલ્યુલેઝ અથવા તો કાઇટિનેઝ આવા પ્રકારના જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોની સારવાર જે છે એ સારવાર દ્વારા આવા ડીએનએ જે છે આપણે મેળવી શકીએ છીએ, તો મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો
કે દરેક ડીએનએ જે છે એમાં હિસ્ટોન જેવા પ્રોટીન આવેલા હોય. હવે આ પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએ જે છે એ ડીએનએના લાંબા, કારણ કે ડીએનએની લાંબી શૃંખલા હોય એટલે ડીએનએના આવા જે લાંબા અણુઓ જે છે એ અણુઓ પર જનીન જે છે એ જનીન સ્થાન પામેલા હોય છે. તો હિસ્ટોન પ્રોટીન સાથે ગૂંઠાયેલા ડીએનએમાં લાંબા અણુઓ પર જનીનો જે છે એ સ્થાન પામેલા હોય છે. તો એને આપણે ઉત્સેચકની સારવાર આપવી પડે. દાખલા તરીકે આરએનએ જે છે એ આરએનએ આવા ડીએનએ સાથે જોડાયેલો હોય તો એ આરએનએને બૃહદ અણુ જે છે એને દૂર કરવા માટે આપણે રીબો ન્યુક્લિયેઝ નામનો ઉત્સેચક જે છે એ ઉત્સેચકની સારવારથી આવા ડીએનએ સાથે જોડાયેલો આરએનએ જે છે એ આરએનએને આપણે દૂર કરી શકાય છે. એટલે તમે કયા પ્રકારના કોષમાંથી ડીએનએને અલગ કરો છો એ પ્રમાણે એને ઉત્સેચકીય સારવાર આપવી પડે. દાખલા તરીકે તમે બેક્ટેરિયલ કોષમાંથી ડીએનએને અલગ કરતા હોય તેને લાઇસોઝાઇમની સારવાર આપવી પડે. જો વનસ્પતિ કોષમાંથી આવો ડીએનએ અલગ કરતા હોય તેને સેલ્યુલોઝ ઉત્સેચકની સારવાર આપવી પડે. માનો કે ફૂગમાંથી તમે આવો કોઈ કોષ લો છો તો એને કાઇટિનેઝ નામના ઉત્સેચકની સારવાર આપવી પડે. માનો કે આવા ડીએનએ સાથે આરએનએ જોડાયેલો છે તો એને રિબોન્યુક્લિયેઝ ઉત્સેચકની સારવાર આપી અને આરએનએને દૂર કરી અને આપણે શુદ્ધ સ્વરૂપમાં આવા ડીએનએ જે છે એ ડીએનએ મેળવી શકીએ છીએ. માનો કે કોઈ ડીએનએ સાથે પ્રોટીન જોડાયેલો હોય બરાબર, તો એ પ્રોટીનને પ્રોટીએજ ઉત્સેચક જે છે એ પ્રોટીએજ પ્રકારના ઉત્સેચકની સારવારથી દૂર કરી શકાય. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે આ બૃહદ અણુઓ જે છે, ડીએનએ છે, પ્રોટીન છે, લિપિડ છે અથવા તો પોલિસેકેરાઇડ જે છે, એ આ ડીએનએ સાથે જોડાયેલા હોય તો એને આવા જુદા જુદા ઉત્સેચકોની સારવાર આપવામાં આવે. આરએનએની જેમ આપણે રિબોન્યુક્લિયેઝ ઉત્સેચકની સારવાર આપીએ છીએ, પ્રોટીનને આપણે પ્રોટીએજ ઉત્સેચકની સારવાર આપી અને આવા ડીએનએથી એને દૂર કરવામાં આવે. અને ત્યાર પછી આવી રીતે એને અલગ પાડો એટલે પછી અંતે આપણે આગળ વાત કરી હતી કે એની અંદર ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે. હવે ઠંડો ઇથેનોલ ઉમેરો એટલે એના પરિણામે એ આપણને શુદ્ધ સ્વરૂપે ડીએનએ જે છે એ ડીએનએનું આપણે અવક્ષેપણ કરાવી શકીએ. તમે એને ઉત્સેચકની સારવાર આપી અને બૃહદ અણુથી દૂર કર્યો પછી એ ડીએનએમાં ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે અને ઠંડો ઇથેનોલ ઉમેરો એટલે આ ડીએનએ જે છે આપણને એકદમ શુદ્ધ સ્વરૂપની અંદર પ્રાપ્ત થાય છે. હવે આવા જે ડીએનએ જે છે એ ડીએનએને ત્યાર પછી આપણે અવલંબિત અથવા તો એના માટેનો શબ્દ છે સસ્પેન્શન માધ્યમ જે છે એ માધ્યમમાં એને પાતળા તાંતણા સ્વરૂપે અથવા તો તાંતણાઓ જે છે એ તાંતણાઓના સમૂહ સ્વરૂપે આપણે એને જોઈ શકીએ છીએ. આપણે ટેક્સ્ટબુકની અંદર એની આકૃતિ આપેલી છે તો ટેક્સ્ટબુકની અંદર તમે 11.5 આકૃતિ જે છે પેજ નંબર 201 ઉપર આપેલી છે એની અંદર તમે આ તાંતણાના સમૂહ સ્વરૂપે આવેલો ડીએનએ જે છે કે જેને આપણે સૌ પ્રથમ ઉત્સેચકીય સારવાર આપી
મહાણુથી એને દૂર કર્યો, મુક્ત કર્યો, ત્યાર પછી એની પર ઠંડો ઇથેનોલ ઉમેર્યો અને આવો ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપમાં આપણે ડીએનએનું અવક્ષેપણ કરી અને પછી અંતે એને અવલંબિત માધ્યમની અંદર આપણે એ પાતળા તાતણાઓના સમૂહ સ્વરૂપે આપણે એને જોઈ શકીએ છીએ. તો આ ડીએનએ જે છે એ ડીએનએનું અલગીકરણની વાત છે. જનીન દ્રવ્યનું અલગીકરણ અથવા ડીએનએનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે. ત્યાર પછી બીજું સોપાન જે છે, સેકન્ડ સ્ટેપ છે, એની વાત કરીએ. એ છે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. આપણે અગાઉ પણ આની ચર્ચા ટૂલ્સની અંદર, ઉપકરણોની અંદર કરી ચૂક્યા છે. તો એ જ પદ્ધતિ જે છે એ જ પ્રમાણે અહીંયા આગળ એની ચોક્કસ જગ્યા ઉપરથી કાપણી કરવામાં આવે. હવે આવી જે ચોક્કસ જગ્યાઓ જે છે ક્યાં આવેલી હોય, તો શુદ્ધ ડીએનએ જે છે એ શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચક સાથે આ નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે જરૂરિયાતો, એને ચોક્કસ પ્રકારની જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો અથવા તો ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર એને રાખવામાં આવે. એટલે આવી રીતે એને ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર આપણે રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ ઉત્સેચક દ્વારા પાચનની ક્રિયા જે છે એ સંપન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાચનનો અર્થ શું થાય? તો શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવેલો ડીએનએ જે છે એને વધુ શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર રાખવામાં આવે તો બીજા અન્ય દ્રવ્યો અથવા અણુઓ જે છે એનું પાચન થઈ જાય અને આપણને શુદ્ધ સ્વરૂપમાં આવો ડીએનએ જે છે પ્રાપ્ત થાય. હવે આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ ઉત્સેચક દ્વારા થતું જે પાચન છે એ પાચનની પ્રગતિ જે છે આપણે જાણવી હોય કે ભાઈ પાચન થયું કે નહીં, તો એ પ્રગતિ આપણે જો જાણવી હોય તો આપણે એને જાણવા માટે એગેરોજેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની પદ્ધતિ જે છે એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે આગળ વાત કરી હતી કે ભાઈ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા આપણે ડીએનએ જે છે એના ટુકડાઓ જે છે અલગ કરીએ છીએ. તો એ પદ્ધતિની અંદર આપણે શું કરતા હતા કે એક પ્લેટ હોય, એ પ્લેટ ઉપર અગર અગર નામનો પદાર્થ, એગેર શું છે એકચ્યુઅલી અગર અગર નામના પદાર્થમાંથી મેળવવામાં આવેલું છે. અને આ અગર અગર આપણે શામાંથી મેળવ્યું હતું, આગળ વાત કરી હતી આપણે જેલિડિયમ અને ગ્લેસિરારિયા નામની લીલ છે, દરિયાઈ નીંદણ જેને આપણે કહીએ સીવીડ, એમાંથી મેળવવામાં આવેલું છે. તો આવા એગેરેજ જેલ જે છે એનું એક પાતળું લેયર એક પ્લેટ ઉપર બનાવવામાં આવે અને ત્યાર પછી એના પર ઇલેક્ટ્રોફોરેસિસ એટલે કે એના પર વીજ પ્રવાહ પસાર કરવામાં આવે. હવે આપણે જાણીએ છીએ કે ડીએનએ અણુ જે છે ઋણ વીજભારિત છે. હવે આવો ઋણ વીજભારિત ધરાવતો ડીએનએ જે છે એને આ એગેરોજ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિની અંદર એગેરોજની પ્લેટ જે છે એ પ્લેટ ઉપર આવેલા કૂપ જે છે કૂપની અંદર રાખવામાં આવે અને પછી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે આ ઋણ છેડા ઉપર આવેલા કૂપ જે છે કે જેની અંદર આપણે આવા ડીએનએ મૂકેલા છે બરાબર, તો એને જ્યારે આપણે વીજ પ્રવાહ પસાર કરીશું એટલે ખૂબ જ દબાણપૂર્વક આવા ડીએનએ જે છે એ ધન વીજભાર તરફ પ્રસરવા લાગશે, ફેલાવા લાગશે. અને આ ડીએનએનું પ્રસરણ જે છે એ એના ટુકડાઓ જે છે એના કદ ઉપર આધાર રાખે છે. મોટા કદના ટુકડાઓ હોય એ નજીકના વિસ્તારમાં પ્રસરણ ભાગ અને એનાથી મધ્યમ કદના હોય થોડાક દૂર અને નાના કદના હોય વધુ દૂર સુધી પ્રસરણ પામે. તો આવી રીતે આપણે મોટા કદના, મધ્યમ કદના અને નાના કદના
ડીએનએના ટુકડાઓ છે એને આપણે અલગ કરીએ, ત્યાર પછી એને જે એગેરોસ જેલ જે છે એના પટ્ટાઓ કાપી અને આવા મધ્યમ મોટા અને નાના કદના ડીએનએના પટ્ટાઓ અલગ કરવામાં આવે, પછી દરેક પટ્ટામાંથી ડીએનએનો ખંડ જે છે એના ટુકડા કરીને આપણે અલગ કરીએ છીએ. એટલે ડીએનએ જે છે એ ઋણ વીજભારિત હોવાના કારણે તે ઇલેક્ટ્રોજેલ એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર એ ધન વિદ્યુત ધ્રુવ તરફ એનોડ કે છે એના તરફ આવા ડીએનએ જે છે એ ગતિ કરે છે. અગર આપણે આકૃતિ 11.3 ની અંદર એને જોયું તો તમે આ ઇલેક્ટ્રોફોરેસિસ જેલ પદ્ધતિની અંદર આવા ડીએનએ જે છે ડીએનએ તમે અલગીકરણ કરી શકો છો. આની અંદર આપણે વાત કરી હતી કે કેવી રીતે, તો અહીંયા ઋણ ધ્રુવ છે, અહીંયા ધન ધ્રુવ છે, આ એગેરોસ જેલની પટ્ટી છે. હવે આ કૂપ છે, એ કૂપની અંદર આ પહેલી અપાચિત પટ્ટી અને બીજી ત્રીજી ચોથી જે છે પાચિત પટ્ટી છે એની અંદર ડીએનએ ભરેલું હોય. હવે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે ડીએનએ જે છે એના ટુકડાઓ જે છે કદ મુજબ પ્રસરણ પામશે. સૌથી મોટા જે છે અહીંયા નજીક હશે, મધ્યમ જે છે અહીંયા વચ્ચે હશે અને સૌથી નાના જે છે દૂર હશે, આ બાજુ ધન ધ્રુવ તરફ હશે. અને ત્યાર પછી આવા ટુકડાઓ જે છે એને આપણે સામાન્ય પ્રકાશની અંદર જોઈ શકતા નથી. જો આવા ટુકડાઓને આપણે આ એગેરોસ જેલ ઉપર પ્રસરેલા જોવા હોય તો એને ઇથિલિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરવામાં આવે અને ત્યાર પછી એના પર અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ આપાત કરવામાં આવે. એટલે એના કારણે આપણે આવા ડીએનએના ટુકડાઓ જે છે એ ચળકતા નારંગી રંગના પટ્ટાઓ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. હવે એને આપણે એગેરોસ જેલમાંથી કાપી અને આવા પટ્ટાઓ જે છે એને આમ બહાર કાઢવામાં આવે અને ત્યાર પછી આ જેલ જે છે એના પટ્ટાઓના ટુકડા કરી અને આ દરેક ડીએનએ જે છે અલગ કરવા, જેને કહેવાય છે છાલન, ઇલ્યુઝન, આવી રીતે શુદ્ધ કરવામાં આવેલા ડીએનએના ટુકડાઓ જે છે અને ત્યાર પછી આપણે ક્લોનિંગ વાહકો જે છે એ વાહકો સાથે આપણે જોડી શકીએ છીએ. તો અહીંયા આગળ ડીએનએ જે છે એ ડીએનએનું આપણે ચોક્કસ જગ્યાએથી કાપવા માટે એને આવી રીતે તૈયાર કરવામાં આવે છે. આવી રીતે આ પ્રક્રિયા જે છે એ વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય. હવે આ ડીએનએના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે, એટલે કે ઘણી બધી પ્રક્રિયાઓ આવેલી છે. સ્ત્રોત ડીએનએ તથા વાહક ડીએનએ જે છે, સ્ત્રોત એટલે કે વિદેશી અથવા તો બીજો શબ્દ છે ઇચ્છિત ડીએનએ, બરાબર, સોર્સ ડીએનએ, તો એ ડીએનએ અને બીજો છે વાહકનો ડીએનએ. એ ડીએનએને આપણે વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ ઉત્સેચક દ્વારા કાપ્યા પછી આવો જે સ્ત્રોત ડીએનએ જે છે એ ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના, કેવા, રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનો જે છે એ જનીનને વાહકની કપાયેલી જગ્યા જે છે એ કપાયેલી જગ્યામાં મૂકી અને ત્યાર પછી એને લાઇગેઝ નામનો જે ઉત્સેચક જે છે એના દ્વારા જોડવામાં આવે છે. પરિણામ સ્વરૂપ આપણને એક પુનઃ સંયોજિત અથવા તો આપણે એને આરડીએનએ કહીએ છીએ, રિકોમ્બિનેટ ડીએનએ કહીએ છીએ, કે જે વાહકનો ડીએનએ અને સ્ત્રોત ડીએનએ જે છે એ બંનેને જોડીને બનાવવામાં આવેલો હોય એવો પુનઃસંયોજિત ડીએનએ જે છે એ ડીએનએનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. હવે આવી રીતે આપણે કેવી રીતે સ્ત્રોત ડીએનએને વાહક ડીએનએને
રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા નિશ્ચિત સ્થાનેથી આપણે કાપીએ છીએ, અને જ્યારે એને કાપીએ ત્યારે આ બંનેના ડીએનએ જે છે એના અંતિમ છેડાઓ જે છે એ ચીપકુ પ્રકારના, બરાબર, ચીપકુ પ્રકારના છેડાઓ જે છે એ સ્વરૂપે ઉત્પન્ન થાય. હવે આવા ચીપકુ પ્રકારના જે છેડાઓ જે છે એ છેડાઓને આપણે લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડી શકીએ છીએ. તો અહીંયા હું તમને એક બીજી આકૃતિ બતાવું છું, એ આકૃતિની અંદર તમે આ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જુઓ દાતા ડીએનએ અથવા તો સોર્સ ડીએનએ છે, સ્ત્રોત ડીએનએ, બરાબર. તો આવી રીતે ડીએનએ આવેલો હોય એના ઉપર ન્યુક્લિયોટાઇડ ક્રમ આવેલા હોય. હવે નાઇટ્રોજન બેઝની છ આવી જોડી આવેલી હોય, દાખલા તરીકે આની અંદર જી એ એ ટી ટી સી, આ એક શૃંખલા ઉપર આવેલો નાઇટ્રોજન બેઝનો ક્રમ છે. હવે એ જ આ દાતા ડીએનએની બીજી શૃંખલા જે છે એની ઉપર આપણને નાઇટ્રોજન બેઝની જોડી આવેલી જોવા મળે. હવે એક શૃંખલા ઉપર જો જી એ એ ટી ટી સી હોય તો એ જ ડીએનએની બીજી શૃંખલા કે જે વિરુદ્ધ છે, બરાબર, સમાંતર વિરુદ્ધ અને અમળાયેલી સ્થિતિમાં છે, તો એની ઉપર આપણને ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજનનો બેઝ છે સી એ એ ટી એ જી, એટલે કે જીની સામે સી અને એની સામે ટી, આવા નાઇટ્રોજન બેઝ આવેલા હોય. હવે બીજો ડીએનએ કે જે આપણે વાહકનો ડીએનએ લીધો છે તો એ આપણે અન્ય સ્ત્રોતોમાંથી મેળવેલો હોય, એની ઉપર પણ ડીએનએની બે શૃંખલાઓ જે છે એના ઉપર પણ આવી રીતે નાઇટ્રોજન બેઝની જોડી આવેલી હોય. એક શૃંખલા ઉપર જી એ એ ટી ટી, બીજી શૃંખલા ઉપર સી ટી ટી એ એ જી, આવી શૃંખલા આવેલી હોય. હવે જ્યારે આ બંને દાતાનો ડીએનએ અને વાહક ડીએનએ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપીએ ત્યારે નાઇટ્રોજન બેઝની ઉપર જ્યાં આગળ જી અને એનું સ્થાન આવેલું હોય એની વચ્ચેથી એ કાપે, એટલે આ શૃંખલા ઉપર જી અને એનું સ્થાન ક્યાં છે, અહીં આગળ, તો અહીંથી કાપે, અને આ શૃંખલા પર જી અને એનું સ્થાન ક્યાં છે, અહીંયા. એ રીતે વાહકના ડીએનએમાં પણ થાય, જો જી અને એનું આવેલું ત્યાંથી કટિંગ થાય તો અહીંયા આ શૃંખલા પર જી ને એ અહીંયા છે, અહીંથી કટિંગ થશે. એટલે એના પરિણામે આપણને આવા એક સૂત્રીય ડીએનએ જે છે એનો પ્રલંબિત ભાગ જે છે આપણને મળશે, એટલે આટલો ભાગ જે છે એ આ ડીએનએમાંથી દૂર થઈ જશે અને આવું બનશે, બરાબર. એ રીતે આ વાહક જે છે એનો અહીંથી કપાય, એટલે આટલાથી આટલો કપાય અને અહીંથી આ સુધીનો કપાઈ જાય, એટલે આપણને આવો એક ટુકડો મળે. હવે આ બંને ટુકડાઓ જે છે એને જે આપણે રિસ્ટ્રિક્શન ન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા કાપીએ એટલે આવા બે ચીપકુ છેડાઓવાળો આપણને મળે. હવે એના જે બંને છેડાઓ જે છે એકબીજાને પૂરક હોય છે. આનો પૂરક છેડો અહીંયા છે, જેમ આવો છેડો અહીંયા છે, આનો છેડો આ રીતે છે. હવે આ બંને ડીએનએને આપણે ચીપકુ છેડા જે છે એને આપણે લાઇગેજ ઉત્સેચકની મદદથી જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે આ ડીએનએ જે છે એ આ રીતે જોડાઈ અને એક નવી શૃંખલા ઉત્પન્ન થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ ડીએનએ જે છે એનો ભાગ જે છે અહીંથી અહીં સુધી છે, અને આ ડીએનએનો બીજો ટુકડો જે છે એનો ભાગ જે છે અહીંથી અહીં સુધીનો છે. તો આ બંને જોડાઈ ગયા, અને આવી રીતે આ બંને ટુકડાઓ જે છે લાઈક ધીસ, આ જે છે એક શૃંખલા છે અને આ બીજી શૃંખલા છે, બરાબર. એ બંને શૃંખલાઓ જે છે એને જ્યારે આપણે લાઇગેજ ઉત્સેચક દ્વારા જોડીએ તો એ આ રીતે જોડાઈ જાય. બંને શૃંખલાઓ સમાન છે પણ કેવી છે, પરસ્પર વિરુદ્ધ છે. આમ સમાન છે પણ કેવી છે, પરસ્પર વિરુદ્ધ છે. એટલે જ્યારે આપણે એને જોડીએ છીએ ત્યારે આ રીતે એ જોડાઈ જાય છે. તો આ રીતે આપણને નવો ચોક્કસ જગ્યાએથી ડીએનએ જે છે કપાય અને એમાંથી આપણને એક આવો નવો ડીએનએ મળે. આ ડીએનએ એટલે પુનઃસંયોજિત ડીએનએ અથવા તો રિકોમ્બિનેટ ડીએનએ. તો આવી રીતે આપણે રિકોમ્બિનેટ ડીએનએ જે છે એને ચોક્કસ જગ્યાએથી, તો ચોક્કસ જગ્યા એટલે નાઇટ્રોજન બેઝ જે છે એના ઉપર જી અને એનું સ્થાન જ્યાં જ્યાં પણ આવેલું હોય ત્યાંથી એ કાપે, અને આવી રીતે આપણને એક લાંબી શૃંખલામાંથી અસંખ્ય આવા ચીપકુ છેડા ધરાવતા ટુકડાઓ મળે. અને ત્યાર પછી આપણે દાતા ડીએનએ અને આ વાહકનો ડીએનએ છે બંને લાઇગેજ ઉત્સેચક એટલે કે લાઇગેશનની ક્રિયા કહેવામાં આવે એ ક્રિયા દ્વારા આપણે એને જોડી અને આપણે પુનઃસંયોજિત ડીએનએ અથવા તો આપણે આર ડીએનએ જે છે આ રીતે મેળવી શકીએ છીએ. તો આ છે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી અને લાઇગેજ ઉત્સેચક દ્વારા આવા ડીએનએ જે છે એ ડીએનએને આપણે જોડીએ છીએ.